हेलो स्टूडेंट्स, केम छो बता? एकदम बराबर ने? तो बस मौज मारे वानो। हाँ हेलो, पांचवी चैप्टर नी अंदर आपणे लास्ट अधिक नफानी पद्धति समझी थी, बराबर छे? तो जरा बोलो था अधिक नफानो सूत्र शुं हता? तो के सर, सौथी पहला रोकायेली मूड़ी आपणे गोठवी पड़शे, बराबर छे? रोकायेली मूड़ी आपणे के रीते बनशे? तो के मिलकत माइनस देवा, ओके, रोकायेली मूड़ी मिली गई अने रखो साइड में। पछी तमने क्वेश्चन में शुं जोवानो छे? अपेक्षित वर्तनो दर ई आपेलो छे। हवे रोकायेली मूड़ी अने अपेक्षित वर्तनो दर एनी मदद थी तमने मळशे अपेक्षित नफो। पछी शुं शोधवानो छे? सरेराश नफो। सरेराश नफा माटे बे पद्धति छे, सादी सरेराश नफानी पद्धति, भारी सरेराश नफानी पद्धति। कई पद्धति यूज करवी? तो ई तमारा ऊपर छे, तमने जोवुं पड़शे। नफो वध घट थाय छे तो सादी पद्धति, नफो वधे छे एवो वलण राखे छे के घटवानो वलण राखे छे तो भारी सरेराश नफानी पद्धति। हवे अपेक्षित नफो मळी गयो, सरेराश नफो मळी गयो। हवे सरेराश नफामांथी अपेक्षित नफो माइनस, एटले तमने शुं मळशे? अधिक नफो। अधिक नफाने खरीदीना वर्षथी गुणाकार करो एटले तमने पाकड़ी मळी जशे। આ હતું આપણું લાસ્ટ લેક્ચર, આજનો આપણે એની ચોથી પદ્ધતિ છે જે લાસ્ટ। નફાના મૂળીકરણની પદ્ધતિ આ એની લાસ્ટ છે। પહેલા આપણે સૂત્ર જોઈએ અને એનો એક દાખલો કરશો ને પછી તમને કહીશ કે ઈ પદ્ધતિ શું છે, કઈ રીતે વર્ક કરે છે, કામ કરે છે। તો આની અહીંયા પણ તમને રોકાયેલી મૂડી શોધવાની છે। રોકાયેલી મૂડી સૂત્ર ઈ જ આવશે, મિલકત માઇનસ દેવા। બરાબર, રોકાયેલી મૂડી શોધી લીધી, એના પછી અપેક્ષિત વળતરનો દર ઈ ક્વેશ્ચનમાં દાખલામાં આપેલો હશે। પછી તમને શોધવાનો આવશે સરેરાશ નફો, સાદી અથવા ભારી પદ્ધતિ બેમાંથી એકની રીતે। મૂડીકૃત નફો આ મેઇન છે, બરાબર? સરેરાશ નફો તમે જે શોધ્યો છે એના ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, ગુણ્યા 100, પછી પાગડી મળશે। મૂડીકૃત નફો તમે જે શોધ્યો છે ઈ માઇનસ રોકાયેલી મૂડી, બરાબર? હવે આપણે એક ઉદાહરણ લઈએ, એનામાં સમજીએ। તમને કરવાનો કઈ નથી, આ સ્ટેપ્સ ફોલો કરવાના, તમને પાગડી મળી જશે, બરાબર છે? ઈઝી છે, રોકાયેલી મૂડી આગલા ક્વેશ્ચનમાં જોઈ લીધું, સરેરાશ નફો ઈ એ તમને જોઈ લીધું, હવે કરવાનો કઈ નથી, એક આ મૂડીકૃત નફો જોવાનો છે, ઈ પણ ઈઝી છે, નોટ ડિફિકલ્ટ। તમારા ઉદાહરણ નંબર 7, એક ભાગીદારી પેઢીની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત 7 લાખ નફાની મૂડીકરણ પદ્ધતિથી નક્કી કરો।
पागरीनी कीमत सरेराश अपमानी मूरी करणी पद्धति थी नक्की करो। आमा भागीदार नाम आप्या छे मनोज ने हरीश, जरूर नहीं એટલે મે લખ્યા નથી પણ ઉદાહરણ જ છે, ઉદાહરણ નંબર 7। ઓકે હા, તો હવે અહીંયા તમને સ્પેસિફિકલી કહે છે નફાની મૂડીકરણની પદ્ધતિ, મતલબ આ બધા સૂત્ર આવશે। ઓકે હવે હજી આગળ मिलकतो 13,40,000 रुपया, देवा 3,40,000 दाखला में आप्या छे, अपेक्षित वर्तर नो दर 10%। ओके, ने जुदा जुदा वर्ष ना नफा आप्या छे, वर्ष 12, 13, 14, 15, 1500, 1600, 1700 नफो। ₹90,000, ₹1,00,000, ₹1,10,000, ₹1,30,000 ₹1,50,000। હવે અહીંયા સુધી તમારો ક્વેશ્ચન છે, આટલો તમારો ક્વેશ્ચન, હવે આન્સર હું છું ને અહીંયાથી સ્ટાર્ટ કરું છું, અહીંયાથી જ જગ્યા નથી એટલે આ તમારો ક્વેશ્ચન આટલો બરાબર છે। તો સૌથી પહેલા મેં તમને કીધું કે સૂત્ર આ જ આવશે, રોકાયેલી મૂડી બરાબર મિલકત માઇનસ દેવા બરાબર। તો મિલકત આપી છે કેટલી છે 13,40, મિલકત માઇનસ દેવા 3,40,000, તો તમને રોકાયેલી મૂડી મળે 10,00,000 રૂપિયા। સમજાય છે રોકાયેલી મૂડી કેમ ગોતી, મિલકત 13,40,000 માઇનસ દેવા 3,40,000, તો કે આપ્યા છે તમને ક્વેશ્ચનમાં, એટલે રોકાયેલી મૂડી મળી ગઈ। પછી અપેક્ષિત વળતરનો દર 10%, એ આપી દીધું, એના પછી નો સ્ટેપ, મેં સ્ટેપ્સ ફોલો કરવાના, બીજો કઈ નથી કરવું, સરેરાશ નફો શોધવાનો, કા સાદી પદ્ધતિથી અથવા ભારિત, સાદી એટલે નફો વધઘટ, ભારિત માં નફો વધે તો તમારે ચેક કરવાનો, 90,00,000, લાખના 1/10, 1/10 પછી 31, 31 પછી 1/2, મતલબ સતત નફો વધે છે, એટલે આ દાખલામાં ભારિત સરેરાશ નફા પદ્ધતિ આપણે યુઝ કરશું। ઓકે, તો આપણે આન્સર માં જ કરશું, વર્ષ લખવાના, નફો વધારામાં શું આવશે તમને ભાર દેવા પડશે, અને ભારિત નફો શોધવાનો છે, બીજો કઈ નહીં। હવે ભાર બહુ સિમ્પલ છે, 1, 2, 3, 4 and 5 બરાબર, ભારિત નફો કેમ બનશે, નફો ગુણ્યા ભાર, આ બધાનો શું થશે ગુણાકાર, એટલે આપણે શું મળી જશે ભારિત નફો, પહેલાનો 90,000, 2,00,000, 3,30,000,
5,20,000 અને 7,50,000 ટોટલ 18,90,000 પગારનો ટોટલ 15. હવે ભારિત સરેરાશ નફો કેમ બને? ભારિત સરેરાશ નફો એનું સૂત્ર શું છે? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો? 18,90,000 ભાગ્યા 15. કુલ ભાર 15 બરાબર છે. પછી શું કરવાનું છે? મૂડીકૃત નફો. મૂડીકૃત નફો શું કે છે? કે તમે જે સરેરાશ નફો શોધો છો ને એ લેવાનો. ઈ કેટલો આવ્યો આપણે સરેરાશ એટલે સાધીએ તો આપણે ઈ કેટલો આવ્યો? 1,26. અને 1,26 કેવું સૂત્ર પ્રમાણે 1,26,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો કે અહીંયા આપણા ક્વેશ્ચનમાં કેટલો છે? 10×100. તો મૂડીકૃત નફો કેટલો આવશે? 12,60,000. સમજાણું મૂડીકૃત નફો કેમ લીધો? આપણે જે સરેરાશ નફો શોધ્યો 1,26 બરાબર છે એના ભાગ્યા અપેક્ષિત વળતર 10×100 એટલે કેટલો આવ્યો? 12,60. હવે લાસ્ટ પાગડી. પાગડી શું કે છે? મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી માઇનસ. તો આ મૂડીકૃત નફો કેટલો છે? 12,60,000 બરાબર માઇનસ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી આવી કેટલી આવી? 10,00,000. મૂડીકૃત નફો 12,60 માઇનસ રોકાયેલી મૂડી 10,00,000. તો તમારી પાગડી કેટલી આવશે? 2,60,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? એક્ઝામમાં પણ આમ જ કરવાનું છે. ક્વેશ્ચન તમે રીડ કરી બરાબર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાનું. આન્સરમાં પહેલું શું લખવાનું? રોકાયેલી મૂડી. સૂત્ર બતાવવાનું મિલકત માઇનસ દેવા. એની નીચે 43 − 3,40 એટલે રોકાયેલી મૂડી કેટલી આવી? 10,00,000. પછી સીધો આના ઉપર આવવાનું સરેરાશ નફો બરાબર છે. એમાં લખવાનું કે નફો સતત વધે છે માટે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી સરેરાશ નફો શોધશો. પછી આ રીતે તમારો કોષ્ટક આવશે. વર્ષ નફો ભાર ભારિત નફો. ભારનો ટોટલ ભારિત નફાનો ટોટલ. પછી નીચે સૂત્ર મૂકવાનું ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. એ આપણે શોધી લીધા ઈઝી. પછી આ જે પ્રોબ્લેમ છે આની નીચેના સ્ટેપમાં આવશે મૂડીકૃત નફો. જે મેં અહીંયા બાજુમાં લખ્યું છે મૂડીકૃત નફો. તમને સૂત્ર બતાવવાનું સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર × 100 બરાબર. એટલે તમને મૂડીકૃત નફો મળી ગયો. પછી એની નીચે બતાવવાનું પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો 12,60 રોકાયેલી મૂડી 10. પાગડી બરાબર 2,60,000 રૂપિયા. કેટલા? 2,60,000. ડાઉટ હોય ને વિડીયો પોસ્ટ કરી નોટ ડાઉન કરી લો બરાબર. એટલો ડિફિકલ્ટ નથી બરાબર. ઇટ્સ ઇઝી વન. સ્ટેપ્સ છે આ સ્ટેપ્સ તમને ફોલો કરવાના
છે હવે એક બીજો દાખલો આવે છે અધિક નફાના મૂળીકરણ શું છે અધિક નફાનું થોડાક સૂત્ર તમને આજ કામ આવશે ક્યાંક ક્યાંથી અલગ જશે એમાં હેડિંગ છે અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ અને પછીનો ટોપિક છે એટલે મૂડીકરણ પણ અધિક નફો કહે છે શું કહે છે એટલે સર આ તો બે સૂત્ર ભેગા થઈ ગયા ને એક અધિક નફો અને નફાનો મૂડીકરણ તો કે હા એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય ને એટલે છોકરો પૂછાઈ જાય કે અધિક નફાનું સૂત્ર એપ્લાય કરવા કે મૂડીકરણ હવે એક વસ્તુ મગજમાં રાખો અધિક નફો કીધો છે એટલે અપેક્ષિત નફો શોધવો પડશે શું કામ અધિક નફો એટલે શું અધિક નફાનો અધિક નફાનો સૂત્ર શું હતો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અધિક નફાનો સૂત્ર સરેરાશ નફો તો તમે શોધો છો અહીંયા બરાબર અપેક્ષિત નફો જોશો જી તમે નતા શોધતા એટલે ઈ એક વસ્તુ અપેક્ષિત નફો અહીંયા એક વધારાનો ટોપિક એડ થાય છે અપેક્ષિત નફો તમે અધિક નફામાં સૂત્ર જોયું તો કેમ મળે સાવ સિમ્પલ છે આ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા સો બરાબર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા સો તો સર પાગડી કેમ બનશે સાવી સી ને પાગડી બરાબર આ તમારો જે અધિક નફો આવ્યો પાગડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો આમ થશે મતલબ કે બંને સૂત્ર મિક્સ કર્યા છે બીજો કઈ નથી આપણે એક ઉદાહરણ જોઈ તો તમને પ્રોપર ખબર પડશે ઉદાહરણ આઠ ક્વેશ્ચન શું છે પેટીની પાઘડીની કિંમત અધિક નફાના મૂડીકરણ પદ્ધતિથી નક્કી કરો બરાબર આ તમારો પ્રશ્ન રોકાયેલી મૂડી 780,000 રૂપિયા અપેક્ષિત રોકાયેલી મૂડી 780,000 અપેક્ષિત વળતરનો દર 12% 5 વર્ષનો નફો આપે છે જોઈએ2,00,000
2,70,000, 2,40, 2,50 અને છેલ્લે છે 2,30, 2,30,000. અહીંયા તમારો ક્વેશ્ચન પૂરો, આટલો તમારો ક્વેશ્ચન બરાબર. આ તમને એક્ઝામમાં આ ક્વેશ્ચન હશે બરાબર. હવે સોલ્વ કેમ કરવાનું, સૌથી પહેલા એ જોઈ લો અધિક નફાનો મૂડીકરણ. શું કીધું છે? અધિક નફાનો મૂડીકરણ. એટલે આ બધા સૂત્ર આવશે તો વન બાય વન ગોતતા જવાના. રોકાયેલી મૂડી મિલકત માઇનસ દેવા, પણ સર અહીંયા રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી છે 7,80,000, તો સારો ને. આ સ્ટેપ તમને કરવાની જરૂર નથી. ઓકે, એના પછી સરેરાશ નાખો. શું ફાઇન કરવાનું છે? સરેરાશ નાખો, સાદી અથવા ભારી. તો ચેક કરી, નફો વધતો હોય કે ઘટતો હોય, સતત વધે ઘટે તો ભારી, વધ ઘટ તો સાદી. અહીંયા વધ્યો ઘટ્યો, બસ અહીંયા વધે છે પછી ઘટે છે. સાદી સરેરાશની પદ્ધતિ. સર સાદી સરેરાશની પદ્ધતિ તો શું કરે કે નફાનો કરો ટોટલ. નફાનો શું કરો? ટોટલ. ₹11,90,000. પછી સરેરાશ નફો બરાબર આજે ટોટલ આવ્યો 11,90,000 ભાગ્યા કેટલા વર્ષ છે? 5 વર્ષ. કેટલા વર્ષ છે? 5 વર્ષ. સરેરાશ નફો આવશે તમારો 2,38,000. સિમ્પલ છે. આજે નફો હતો એનો શું કરો? સરવાળો બરાબર છે. વર્ષ કેટલા? 3 ને 2, 5. 5 વર્ષ નફા ને ભાગ્યા શું કર્યા? 5. એટલે મળી ગયો સરેરાશ નફો. એટલે અમારો પોઈન્ટ 100. અપેક્ષિત નફો શું જોઈએ છે? અપેક્ષિત નફો એમાં કપશે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દે 7,80 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર બરાબર ઈ છે 12%. તો અપેક્ષિત નફો કેટલો આવશે?